नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 11 કોમર્સ એમની અંદર નાના અંકોમાં આપણે પેટાનોમાં બેસી રહ્યા હતા. હવે અત્યાર સુધી આપણે સાદી પેટાનો કઈ રીતે થાય, જેની અંદર આપણે ખરીદનો અને વેચાણનો નમૂનો નંબર જોઈ તો માલના ખાનામાં જો પેટાનો હોય તેમાં આપણે ખરીદનો નમૂનો જોયો હતો કે કોઈ વ્યક્તિ અલગ અલગ પ્રકારના માલ વિશે મગાવતી અને માલના ખાના અલગ રાખતા હોય તે વેપારી કઈ રીતે કરી શકે. આજના આ વિડીયોની અંદર કોઈ વેપારી જ્યારે માલ અને ખર્ચના ખાના આ બે અલગ અલગ રાખી અને જો એ કોઈ પણ પ્રકારે વેપાર કરતો હોય તો એ કઈ રીતે થાય કે આપણે જોઈએ. તો તમારે પેજ નંબર 137 ઉપર ત્યાં માલ અને ખર્ચના ખાનાવાળી વેચાણનો જોઈ અંદર ઉદાહરણ નંબર 6 આપવામાં આવ્યું છે. આ ઉદાહરણ નંબર 6 ની અંદર તમે જોયો અહીંયા તો કોઈ વસ્તુની વેચાણ કરે તો કઈ ત્યાં સુધી આપણે ભાગ પાડશું
ગુજરાતી અંદરથી વસ્તુ એ વ્યક્તિ કોઈ વ્યક્તિને વેચે તો આપણે એ ભાગ પાડવાનો પરંતુ ગુજરાત બહાર માનો કે એમને મુંબઈને જો કોઈ વ્યક્તિને માલનું વેચાણ કર્યું તો એની અંદર આવશે આઈટી અને તમારી બહાર ત્યાં એક જ વ્યક્તિને આપવાના હોય તો સીધા એને આપી દેશું અહીંયા તમારે વર્ષે 12% એક જ વ્યક્તિને આપવાની છે તો એ 12% સીધી રકમ ગણતરી કરી દેશે રકમની ગણતરી કઈ રીતે થાય તે આપણે આગળ જોઈશું તો સૌથી પહેલા નંબરમાં જોઈએ આ વેચાણનો તો કોની છે તો કે સરદાર સ્ટોર્સની વેચાણ ત્યારબાદ એનો નમૂનો જોઈએ તો સૌથી પહેલા થાય ત્યારબાદ વેચાણ કરી છે માટે ગ્રાહકનું નામ જો આપણે ખરીદી કરતા હોય તો વેપારીનું નામ આવે ગ્રાહકનું નામ તો વેચાણ કરો એટલે માલ જાય જાય તો જવાબ ભર દે નંબર ત્યારબાદ ખાતામાં પાના નંબર ત્યારબાદ ખર્ચના ખાના તમે જેટલા ખર્ચ કરતા એ બધા હવે અહીંયા તમને એક વિકલ્પ છે કે રેવેન્યુ અને મજૂરી એટલે સૌથી પહેલા નંબરમાં આવશે રેવેન્યુ ત્યારબાદ મજૂરી બે ખાના થયા એની પહેલા શું કરવાનું છે તમે એની પહેલા માલ ઊંચો કે તમારે તમને ખબર છે કે જ્યારે તમને એ વસ્તુ આપવામાં આવે તો એ 30,000 નો માલ 10% વેપારી વટાવે એ પહેલા તો ચોખ્ખી રકમ એ છે ગણતરીમાં ધ્યાનમાં લઈએ છીએ સૌથી પહેલા માલની ચોખ્ખી રકમ ત્યારબાદ બજાર ખર્ચ રેલવે પર મજૂરી અને ત્યારબાદ વસે વસે કેટલી પ્રકારના હોય છે તો કે બે પ્રકારના એક આંતરરાજ્ય અને આંતરરાજ્ય આંતરરાજ્ય એટલે શું કે આંતરરાજ્ય એટલે રાજ્યથી બહાર હોય એમને આંતરરાજ્ય કહેવાય અને રાજ્યની જો અંદર હોય તો એમને કહેવાય આંતરરાજ્ય હવે રાજ્યની બહાર હોય તો આપણે સીધા 12% ચૂકવી દેવાના છે તો કોઈ પ્રશ્ન નથી જો આ ખંડમાં આપવામાં આવ્યું હોય તો પરંતુ જો તમને આંતરરાજ્ય હોય એટલે કે રાજ્યની અંદર જ હોય તો શું તો કે એ જાવા પૂર્તિ કેન્દ્રીય હશે એટલે કે સીજીએસટી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ કે અને ત્યારબાદ જાવા પૂર્તિ રાજ્ય હશે જેને કહેવાય એસજીએસટી સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તો અહીંયા સુધી આપણે સૌથી પહેલા નંબરમાં જે નમૂનો છે નમૂનાની માહિતી જરૂરી છે કે તમારે શું માનવું કે તારીખ ગ્રાહકનું નામ જાવ ભરત કે નંબર એટલે ખાતા એ પાના નંબર આ કોમન રહેશે પછી જેમ તો પણ ખર્ચ કરતા હોય ખર્ચ શું કરે છે તો કે સૌથી પહેલા માલ જે છે એ તો આવે માલની ચોખ્ખી રકમ અહીંયા મને ગ્રાહક પાસે કેટલી મળશે એ ત્યારબાદ કયા પ્રકારના એને આવક ખર્ચ થાય છે તો કે રેવેન્યુ અને મજૂરી રેવેન્યુ અને મજૂરી ત્યારબાદ શું છે તો કે ત્યારબાદ તમારે જીએસટી નું અલગ ફાળવવાનું છે જીએસટી એ બધા જ દાખલાની અંદર ત્રણ કોલમ કરવાના છે આ ત્રણ કોલમ એક આંતરરાજ્ય અને આંતરરાજ્ય આંતરરાજ્યમાં પાછા બે કોલમ એક કોલમ કયા તો કે સીજીએસટી અને એસજીએસટી અને આંતરરાજ્ય પૂરતી હોય તો એની અંદર તમારે જે છે આઈજીએસટી ના બાર કર લખી નાખવાનું છે ચાલો ત્યારબાદ હવે આપણે દાખલો જોઈએ તો આગળ તમને એમ કહેલું છે કે નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલો નથી જો તમને દાખલામાં એમ કીધું હોય કે વસેકનો સમાવેશ થયેલો છે તો તમારે ગણતરી એ રીતે કરવી પડશે પરંતુ અહીંયા વસેકનો સમાવેશ નથી કર્યો તો આપણે એમ ગણતરી કરશું ત્યારબાદ લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને વેચાણનો અંદાજ તૈયાર કરો સૌથી પહેલા આપણે એમના નમૂના વિશેની માહિતી મેળવીશ હવે એની ગણતરી કઈ રીતે થશે એના વિશેની માહિતી મેળવીએ આમ તો હવે આટલા દાખલા કર્યા પછી લગભગ તમે બધાને ગણતરીમાં બહુ જલ્દી પ્રોબ્લેમ થશે નહીં ગણતરી જે છે તમારે ઓવરઓલ ઈઝી રહેશે તો 2019 જૂન 1 તમને ખબર છે વેચાણ કરી દો વેચાણ કરતો અને ખરીદ પર મારું નામ દર વ્યવહારની નોંધ કરવામાં આવે છે તો આપણે જોઈએ જૂન 1 નો વ્યવહાર કેવો છે એ પંકજને રૂપિયા 30,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યું અને 10% વેપારી વટાવે વેચ્યું છે પંકજ નામ આપેલું છે માટે ઉધાર વ્યવહાર થશે તો એની આપણે નોંધણી કરવામાં આવશે ત્યારબાદ આગળ વાત છે તો રેલવે રૂપિયા 1,000 મજૂરી રૂપિયા 300 અને ભરતિયા નંબર 123 ઉધાર વ્યવહાર છે ખર્ચ અલગ અલગ આપેલા છે તો સૌથી પહેલા આપણે એની ગણતરી કરીએ તો આ કોષ્ટકની અંદર તમને બધા જ વ્યવહારોની ગણતરી આપવામાં આવેલી છે અહીંયા કોષ્ટક બનાવેલું છે તમારી બુકમાં પણ આવેલું છે પરંતુ જો તમે ઈચ્છો તો બધાની નોંધ અલગ અલગ કરી શકો નોંધ 1 એમાં તારીખ કેટલું નોંધ 2 જે બીજી તારીખ હોય એ નોંધ 3 એવી રીતે પણ તમે કરી શકો તો ચાલો હવે સૌથી પહેલા નંબર
તમને 55 રૂપિયા 30000 નો માલ વેચેલો છે તો 30000 નો માલ કેટલા ટકા વેપારી બતાવો છે માઈનસ 10% વેપારી કેલ્ક્યુલેટર પર 230000 માઈનસ 3000 એટલે રકમ કેટલી આવશે 27000 આવશે એ કઈ રકમ છે કે એ માલની ચોખ્ખી રકમ તારીખ 1 માલની ચોખ્ખી રકમ છે 27000 રૂપિયા ત્યારબાદ રેવેન્યુના 1000 અને મજૂરીના રૂપિયા 300 એટલે એની અંદર માલની ચોખ્ખી રકમની અંદર તમારે આવશે 1000 રૂપિયા પ્લસ 300 કેલ્ક્યુલેટર પર 10 એટલે 27000 પ્લસ 1000 એટલે 27000 રૂપિયા 27000 પ્લસ 300 એટલે 28500 રૂપિયા હવે તમારે મજૂરી અથવા તમારા કોઈ ખર્ચા હોય એ ખર્ચા માલની ચોખ્ખી રકમમાં ઉમેરી દીધા બાદ તમારે વસેકની ગણતરી કરવાની છે ફરીથી તમારા જે ખર્ચાઓ છે એ ખર્ચાઓ તમારે માલની ચોખ્ખી રકમમાં ઉમેર્યા બાદ એમાં પ્લસ કરીને બાદ વસેકની ગણતરી કરવાની છે હવે વસેક કેટલા ટકા છે તો કે અહીંયા તમને આપેલું છે વસેક છે તમારે 12 હવે કેલ્ક્યુલેટર પર 10 28300 ના 12 28000 ગુણ્યા 12 ભાગ્યા 100 એટલે કેટલું પણ કરી શકો તો 28300 ના 12% કરશો તે રકમ તમને કેટલી મળશે તો તમે 28300 ના જે 12% કરશો તો એ રકમ મળશે તમને 3396 રૂપિયા તમે કેલ્ક્યુલેટર પર કરી શકો 28300 જે તમારે માલની ચોખ્ખી રકમ છે 28300 એના 12% કરશો એટલે એ જે છે તમારે કેટલા આવશે એ આવશે ત્યારબાદ એના આપણને ખબર છે કે બે ભાગ પાડવાના છે 3300 ના અડધા કરશું અથવા બે ભાગ પાડશું તો એ રકમ મળશે તમને 1698 અથવા જો સરળ રીતે કરવું હોય તો કઈ રીતે કરી શકાય તો તમને કેન્દ્રીય અવશ્ય કે કેટલી આપવાની છે એ ખબર છે કે 6% આપવાની છે જો રાજ્યની અંદરની વસ્તુઓનું વેચાણ કરેલું હોય તો 6% રાજ્યની બહાર કરેલું હોય તો 12 તો અહીંયા તમને ખબર છે કે 6% કરવાની છે તો સીધું કેલ્ક્યુલેટર પર એમ પણ કરી શકો 28300 ગુણ્યા 6 ભાગ્યા 100 તો એકમાં રકમ તમને 1698 દેશ થી આવશે તમે રાજ્યની અંદર થી લીધેલ હોય એટલે કે રાજ્ય વસે તમે કેન્દ્રીય વસે હોય અંતર રાજ્ય વસે હોય તો તમે 6% કરી ને પણ લખી શકો અને 12% કર્યા પછી એટલે બે વડે ભાગી અને ત્યારબાદ પણ લખી શકો તો અહીંયા જે છે તમે 28300 ના 6% રાજ્ય વસે અને 6% કેન્દ્રીય વસે રાખશે તો 28300 પ્લસ 1698 પ્લસ 1698 આ જે છે આ ગણતરી ખાસે સંકલિત વસે નહીં આવે કારણ કે કાં તો અંતરરાજ્ય હોય કાં આંતરરાજ્ય કાં ગુજરાતમાં માલનું વેચાણ કરેલું હોય અને કાં ગુજરાતની બહાર કરેલું હોય બે મેં એકસાથે કરેલું હોય નહીં તો આપણે આખો વ્યવહાર જોઈએ તો પંકજને રૂપિયા 30000 નો માલ વેચેલો છે તો ₹1000 મજૂરીની રકમ રૂપિયા 300 ત્યારબાદ જે તમારે વસેકની ગણતરી કરેલી છે 1698 1698 આંતરરાજ્ય છે જો ગુજરાતની અંદર લીધેલું હોય તો આંતરરાજ્ય ગુજરાતની બહાર લીધેલું હોય તો આંતરરાજ્ય એટલે 1698 કેન્દ્રીય વસેકમાં 1698 તમારે રાજ્ય વસેકમાં એ બંનેમાં લેતા પછી એનો કુલ સરવાળો કરશો એટલે 3196 રૂપિયા આવશે ત્યારબાદ તારીખ 2 એમાં તમને આપેલું છે 2019 જૂન 10 નિલેશની રૂપિયા 50000 નો માલ 10% વેપારી ઘટાડે રોકડે થી ગઈ છે રોકડ પે ચાર્જ છે માટે તમારે રોકડ મેળ માં આવશે અહીંયા એની નોંધણી કે ગણતરી કઈ પણ કરવાનું રહેતું નથી ત્યારબાદ જયપુર રાજસ્થાનના જયેશભાઈને રૂપિયા 20000 નો માલ 5% વેપારી ઘટાડે 3 માસની સાથે વેચ્યો જો અહીંયા તમને એમ કીધેલું છે કે જયપુર રાજસ્થાનના જે વેપારી છે વેપારીને માલ વેચેલો છે જયપુર છે કઈ જગ્યાએ આવેલું છે આપણે આપેલું પણ છે કે
રાજસ્થાન ની અંદર જે જયપુર છે એ ગુજરાત ની બહાર છે એમાં કઈ પછી આવશે એમાં આવશે તમારે આંતરરાજ્ય કૃતિ પછી એટલે એક જ વખત 12% તમારે બહાર કરવા પડશે તો સૌથી પહેલા તમારે 20000 માં એના 5% વેપારી ઘટાડવા 20000 એમાંથી 5% કેલ્ક્યુલેટર પર કરશો એટલે 1000 રૂપિયા આવશે રૂપિયા 20000 માઈનસ 5% આપવા 1000 રૂપિયા એ બાદ કરશો એટલે 19000 રૂપિયા મારે પણ ચોખ્ખી રકમ ની અંદર 19000 રૂપિયા ત્યારબાદ જયેશભાઈ વ્યક્તિ રૂપિયા 250 મજૂરી પેટે અને 400 રેવન્યુ પેટે ચૂકવ્યું મજૂરીના ખાનામાં 250 રેવન્યુના ખાનામાં 400 અહીંયા એ લોકોએ ઊંધું આપેલું છે મજૂરી પહેલા આપેલું છે અને રેવન્યુ બાદમાં આપેલું છે તો એ ભૂલ કરવાની નથી મજૂરીના ખાનાની અંદર 250 રેવન્યુના ખાનાની અંદર 400 રૂપિયા ત્યારબાદ આંતરરાજ્ય કૃતિ છે એટલે 12% રકમ જે છે એ ક્યાં આવશે તો કે સીધી આવશે આંતરરાજ્ય કૃતિ વસ્તુ ની અંદર તો સૌથી પહેલા 19000 પ્લસ 400 એટલે 19400 રૂપિયા ત્યારબાદ 19400 પ્લસ 250 એ કુલ રકમ તમે કરશો એટલે તમને આવશે 19650 ત્યારબાદ વસ્તુ ની કુલ રકમ કેટલા ટકા છે 12% એટલે 19650 ગુણ્યા 12% ગુણ્યા 12 ભાગ્યા 100 એ કરશો એટલે તમને રકમ કેટલી મળશે 2358 આની અંદર ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું છે માટે જ્યારે પણ તમે કાઉન્ટના દાખલા ગણતા હો ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ અવશ્ય કરજો માટે 19650 નો તમે 12% કરશો તો એ મળી જશે તમારે 2358 રૂપિયા જે સંકલિત વસેકના ખાનાની અંદર લખવાનું છે ત્યારબાદ બધાનો સરવાળો 19000 પ્લસ 400 પ્લસ 250 પ્લસ 2358 એ કરશો એટલે 22008 રૂપિયા મળશે ત્યારબાદ કિશનને એક જૂનું યંત્ર રૂપિયા 1500 માં વેચી દીધું અહીંયા શરૂઆતમાં જાય તો યંત્ર યંત્ર વેચાણ કરેલું છે તો એ આવશે ખાસ આંદોલનની અંદર વેચાણ મંડળમાં આવશે નહીં માટે એની નોંધ કે ગણતરી કરવાની નથી ત્યારબાદ વૈભવી રૂપિયા 10000 માં 5% વેપારી વટાવી 3 માસની સાફ પર વેચ્યું અહીંયા કીધેલું છે વૈભવી નામ પણ આપેલું છે અને સાફ પર વેચેલું છે એ પણ કીધેલું છે માટે એ બે તમારે કેવો વ્યવહાર થશે તો કે વ્યવહાર બે વસ્તુના આધારે આપણે કહી શકીએ કે ઉદાર વ્યવહાર છે માટે એની ગણતરી કરીએ 10000 નો માલ 5% વેપારી વટાવી અહીંયા 10000 નો માલ 5% વેપારી વટાવી કેલ્ક્યુલેટર પર બાજુ કરશો 10000 ના 5% 10 રૂપિયા 500 એ બાજુ કરશો તો રકમ કેટલી રહેશે ચોખ્ખી ચોખ્ખી રકમ જે છે તમારે વ્યવહારની રહેશે 9500 રૂપિયા જેને દર્શાવેલ છે અહીંયા પણ દર્શાવેલ છે ત્યારબાદ રેલવેનો રૂપિયા 800 રેલવેનો ના કેટલા છે પેલા છે રૂપિયા 800 રેલવેનો ના ખાનાની અંદર રૂપિયા 800 વૈભવીએ કુલ રકમના અડધા નાણા તરત જ ચૂકવી આપ્યા અને અહીંયા કીધું છે ચલ ચૂકી આવ્યો તમને ખબર છે કે અડધો ઉધાર અને અડધો રોકડ વ્યવહાર હોય તે આપણે ઉધાર લઈ તમારે ઉધાર વ્યવહાર ગણતરી કરવાની છે જે આપણે ઓલરેડી ગણતરી કરી નાખેલી છે ભરતીય નંબર 135 એટલે વૈભવી ખાતે ભરતીય નંબર કેટલા છે 135 માલની ચોખ્ખી રકમ કેટલી છે 9500 રેલવે નોટા તમને આપવામાં આવેલા છે રૂપિયા 800 મજૂરી નથી ચૂકવેલી નથી આપેલી રકમ તો લખવાના નથી ત્યારબાદ 9500 પ્લસ 800 માલની ચોખ્ખી રકમ અને ખર્ચ આ બેને પ્લસ કર્યા પછી એમના જે છે તમારે રકમની ગણતરી કરવાની છે તો 9500 પ્લસ 800 એટલે તમે ગણતરી કરશો તો તમને આવશે 10300 રૂપિયા હવે તમને એમ કીધેલું નથી કે ક્યાં એનું વેચાણ કરેલું છે જ્યારે તમે દાખલામાં ના આપેલું હોય કે ક્યાં વેચાણ કરેલું છે તો ક્યાંથી ખરીદી કરેલી છે તેનો મતલબ એ છે કે રાજ્યની અંદરથી જ કરેલું છે તો રાજ્યની અંદરથી હોય તો આપણને ખબર છે કે 6% એસજીએસટી અને 6% સીજીએસટી 6% કેન્દ્ર હશે અને 6% રાજ્ય હશે તો અહીંયા 10300 અને 6% કેલ્ક્યુલેટર પર કરશો એટલે રકમ મળશે તમને 618 રૂપિયા 618 રૂપિયા જે છે તમારે કેન્દ્રીય વસેકમાં 618 રૂપિયા બાકીના રાજ્ય વસેકમાં તો માટે કેન્દ્રીય વસેકમાં 618 રૂપિયા રાજ્ય વસેકમાં 618 રૂપિયા ત્યારબાદ તમારે સંકલિત વસેકમાં કોઈ રકમ લખવાની નથી હંમેશા યાદ રાખજો કાં તો રાજ્ય અને કેન્દ્રીય વસેકમાં
માં કયા કયા રકમ આવશે નહીં ત્યારબાદ આ બધી રકમોનો સરવાળો કરશો 9500 800 618 અને 618 એટલે કુલ રકમ મળશે તમને 11500 નહીં 36 રૂપિયા આવા પ્રમાણે તમારે વધારે પડતી જે છે ધ્યાન કે માત્ર ગણતરી પર જ આપવાનું છે કારણ કે અગાઉ અહીં બીજું તો જે છે તમારે મને તો ખાલી વેપારીનું નામ લખીને આગળ કરવાનું છે જો તમારી ગણતરી સાચી હશે અને એ ગણતરી સાચા ખાનામાં છે તો આપણામાંથી જે છે તમને ઢોકળા માર્ક્સ મળી શકે છે ત્યારબાદ તારીખ 30 ગૌરવને રૂપિયા 40000 તમારા 10 ટકા વેપારી વટાવે એક માસની શાક પર વેચ્યું રેલવે રૂપિયા 1500 ના ભારતીય ભરતીય નંબર 140 માં હું નિયમ મોકલું સૌથી પહેલા ભરત રૂપિયા 40000 માંથી કેટલા ટકા વેપારી વટાવ છે 10 ટકા 10 ટકા વેપારી વટાવ બાદ તો કે તે રકમ મળશે તમને 36000 રૂપિયા કેલ્ક્યુલેટર લો 40000 માઈનસ 10 ટકા એટલે 4000 બાદ થઈ તમને રકમ મળશે 36000 જે માલની ચોખ્ખી રકમ અહીંયા આપવામાં આવ્યો છે ત્યારબાદ તમને કીધું છે કે રેવન્યુના રૂપિયા 1500 રૂપિયા રેવન્યુના મળ્યા એટલે 3600+1500 એટલે 37500 હવે અહીંયા પણ તમને ક્લિયર નથી કીધું કે માલ ક્યાંથી ખરીદી કરવામાં આવ્યો છે સોરી માલ ક્યાં વેચાણ કરવામાં આવ્યો છે એ નથી કીધું એનો મતલબ એ છે કે રાજ્યની અંદર થી છે રાજ્યની અંદર થી હોય તો બે તમારે વેચની કરવી પડશે જીએસટી ની છે એક રાજ્ય વર્ષે અને કેન્દ્રીય વર્ષે તો 37500 ના 6% કેન્દ્રીય વર્ષે અને 6% રાજ્ય વર્ષે તેથી તમે કરશો 37500 ગુણ્યા 6/100 એટલે તમને કેટલા મળશે એ મળશે તમને 2250 છે ત્યારબાદ એ 2250 કે બીજી જગ્યાએ એટલે રકમ મળશે તમારે કોને માનવું વેચાણ કરે છે ગૌરાંગની ભરતીના પર તમને આપેલા 140 રૂપિયા માલની ચોખ્ખી રકમ 36000 રેલવે રૂપના તમને આપેલા છે 1500 રૂપિયા મજૂરી નથી આપેલી માટે નહીં કાઢવાનું ત્યારબાદ આપણે વસેકની ગણતરી કરેલી છે 37500 ના 6% કેન્દ્રીય વસેકમાં 37500 ના 6% રાજ્ય વસેકની અંદર ત્યારબાદ કુલ રકમ જે છે એનો તમારે સરવાળો કરી મૂકી દેવાનો છે જે સરવાળો થશે 41000 રૂપિયા અને ત્યારબાદ બધી જ રકમ જેટલી પણ આપવામાં આવેલી છે કુલ રકમ તમારે આવી છે અને ત્યારબાદ જે કુલ રકમ ઊભી છે આ બંનેનો સરવાળો કરશો એટલે રકમ જે છે તમને મળશે 107200 40 જે તમે કેન્દ્રીય નંબર કહી શકો છો તો અહીંયા સુધી તમારે જે છે એ જ્યારે વ્યવહાર કેન્દ્ર ખર્ચના કારણે આપવામાં આવેલો તેનો અભ્યાસ કઈ રીતે કરી શકાય અથવા એક આપણો કઈ રીતે કરી શકાય તેમની માહિતી મેળવી આગળના વિદ્યાની અંદર આપણે ખરીદ પર અથવા વેચાણ પર લગતા વ્યવહારો હોય તે વ્યવહારની માહિતી નોંધ કરવી એના વિશેની માહિતી મેળવશું થેન્ક યુ